Subscribe now and press the bell icon. Never miss an update. Namaste vidyarthi mitro. Aaje apne jeev vigyan prayog pothi ni andar thi prayog number 3 vishe ahi charcha karishu. Prayog number 3. Parag asan par parag nalika na vikas no abhyas karo. Aa prayog mate no siddhant che ke jyare parag asan je stri kesar no sauthi upar no bhag che te parag asan par पुंकेसर की परागरज एने अनुरूप परागरज स्थापित करवामां आवे छे त्यारे ए परागरजना जनन छिद्रनी अंदरथी अंतः आवरणमांथी पराग नलिकानुं निर्माण थाय छे आ पराग नलिका ए सेल्युलोजथी बनेली होय छे जे स्त्री केसरनी पराग वाहिनीनी अंदर लंबाये छे अने ए बीजा सय सुधी पहोंचे छे अने बीजा सयनी साथे તેમાંથી જે નર જંતુ આવે છે તેનું ફલન થાય છે તો અહીં આપણે જોઈશું કે પરાગાસન પર જે પરાગરજ સ્થાપિત થયેલી છે તેમાંથી પરાગ નલિકાનું નિર્માણ થાય છે એ પરાગ નલિકાનું નિર્માણ આપણે કેવી રીતે એનું કાર્ય પ્રાયોગિક કાર્ય કરવાનું છે તે અહીં આપણે જોઈશું સૌ પ્રથમ એક પુષ્પ જે તમને પુષ્પ આપ્યું હોય એમાં અહીં મેં જાસૂદનું પુષ્પ લીધેલું છે તમને સૂર્યમુખીનું પુષ્પ પણ આપેલું હોય અથવા જે પણ પુષ્પ આપ્યું હોય એ પુષ્પની સૌથી ઉપર જે પરાગાસન આવેલી છે એ પરાગાસનને આપણે કાપવાનું છે રિસેક્શન બોક્સમાં કાતર હશે એ કાતરની મદદથી પરાગાસનને તમારે અહીં કાપવાનું છે અને આ જે પરાગાસન અહીં કાપો છો તે ગરમ પાણીની અંદર ગરમ ઉકળતું પાણી જે અહીં તૈયાર મેં રાખેલ છે એ પાણીની અંદર આ પરાગાસનને નાખવાની છે આ ગરમ પાણીની અંદર 3 થી 5 મિનિટ સુધી આ પરાગાસનને રહેવા દેવાની છે કે જેના લીધે આ પરાગાસન જે છે એ પરાગાસન થોડું નરમ પડે ઊંચું થાય અને જે પરાગરજ એની ઉપર સ્થાપિત કરેલી હશે એ પરાગરજનો એની અંદર વિકાસ થશે તો આપણે એને 3 થી 5 મિનિટ સુધી આની અંદર રહેવા દઈશું ત્યારબાદ હવે આપણે એક વોચ ગ્લાસની અંદર કોટન બ્લુ અભિરંજક અહીં મેં લીધેલ છે કોટન બ્લુ અભિરંજક અને એક બીજા વોચ ગ્લાસ અથવા તો પેટ્રી ડિશની અંદર સાદું નિસ્યંદિત પાણી જે છે એ પાણી આપણે મૂકીશું હવે જે આની અંદર પરાગાસન આપણે મૂકેલી છે એ પરાગાસનને આમાંથી લઈ ફોર્સેપ વડે આની અંદર કોટન બ્લુ અભિરંજકમાં અભિરંજિત કરીશું એક જ પરાગરજ પરાગાસનમાં આપણે બતાવવાની છે પણ આપણે બે ત્રણ એક સાથે કરીશું કારણ કે જો એકમાં ન દેખાય તો આપણે બીજામાં જોઈ શકીએ હવે આ અભિરંજકમાં એને થોડીક સમય સુધી અભિરંજિત થવા દઈશું અભિરંજિત થઈ જાય એના પછી આ પરાગાસનને આપણે સાદા પાણીની અંદર મૂકીશું હવે આ જે સાદા પાણીમાં મૂકેલી છે તેના પરથી હવે આપણે એને સ્લાઇડ પર લઈશું
લીધા પછી તેના પર કવર સ્લિપ ઢાંકીશું। આ કવર સ્લિપને જ્યારે આપણે ઢાંકીએ છીએ ત્યારે એને કવર સ્લિપને સાઈડ ઉપર થોડી પ્રેસ કરવાની છે કે જેથી આપણે સરસ પરાગ નલિકા જોઈ શકીએ। આ રીતે આસ્થાપન તૈયાર કરીશું। આ તૈયાર કરેલ આસ્થાપનને ત્યારબાદ આપણે માઇક્રોસ્કોપની અંદર જોઈશું। જેથી આપણને